માધવપુર ગેટ ખાતે આજરોજ પીજીવીસીએલ સામે ગ્રામજનોએ હલ્લાબોલ કરી. આજરોજ મોટી સંખ્યામાં ગ્રામજનો અને પોરબંદર તાલુકાના ઉપપ્રમુખ રામાભાઈ કરગરધિયા, વેપારી એસોસિએશનના પ્રમુખ કિરીટભાઈ ઠાકરાર તેમજ આગેવાનો વડીલો એકઠા થઈને પીજીવીસીએલને મૌખિક રજૂઆત કરાઈ. ઘણા સમયથી લાઇટો દિવસ દરમિયાન રાત્રિ ન હોવાથી અનેકવાર રજૂઆત કરવા છતાં પણ તંત્રની લાપરવાહીને કારણે લોકોને ધોમધોકા તડકા પડતા હોય ને ગરમીની સિઝન હાલી રહી હોય ત્યારે વેપારી ભાઈઓને ઘેરા ધંધા રોજગારમાં પડતી પરેશાની તેમજ ઘરની અંદર નાના બાળકોને વીજ પાવર ના હોય ત્યારે ગરમીમાં તકલીફ ઉઠાવવી પડે છે, તેના સ્વાસ્થ્યને કોઈ તકલીફ પહોંચે તો તેના જવાબદાર કોણ, ને પીજીવીસીએલ દ્વારા કોઈ પગલાં લેવામાં નથી આવતા, ને મન થાય ત્યાં કોઈ જાન વગર વીજનો કાપ રાખવામાં આવી રહ્યો છે ત્યારે લોકો ફોન કરી પૂછે તો સરખો સંતોષકારક લોકોને જવાબ લેવામાં પણ નથી આવી રહ્યો. ત્યારે ગ્રામજનો કંટાળીને હલ્લાબોલ કરીને પીજીવીસીએલના અધિકારીઓને મૌખિક રજૂઆત કરવામાં આવી, ને જો કોઈ પીજીવીસીએલ દ્વારા કોઈ પગલાં લેવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે, ને ગામ બંધ રાખીને તાળાબંધી કરી કરાવાશે. ખાલી નક્કી કરો કે ફોન નો સમય સાંજે 5 થી 6 અથવા 4 થી 6 હમણાં જે માધવપુર શહેરમાં મેન્ટેનન્સને કારણે વારંવાર ફીડર બંધ કરવું પડે છે તે કારણે હવે પછીથી મેન્ટેનન્સને કારણે જે કંઈ પણ બંધ કરવાનું રહેશે ફીડર એ અગાઉથી જાણ કરી ગ્રાહકોને અને જેટલું ઓછું બંધ રહે એવો પ્રયત્ન કરી અને વધારેમાં વધારે ગ્રાહકોને અને માણસોને પાવર સપ્લાય મળી રહે તેવો પ્રયત્ન અમારા તરફથી પૂરતો પ્રયત્ન કરવામાં આવશે. વધારે વિકટ પડે એના માટે આ સમય સાહેબ વિવિધ સતત